સમાચારમાં આગળ વાત કરીએ તો સુકા મલક કચ્છમાં પાણી આજે પણ પ્રાણ પ્રશ્ન છે। વરસાદની ખુશી આજે પણ કચ્છના લોકસાહિત્યમાં અંકિત થયેલી છે। ત્યારે ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં પ્રથમ વરસાદથી જળાશયો નદીઓ તેમજ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। લોકો નવા નીરના વધામણા કરી રહ્યા છે। સુકા મલક કચ્છમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં સીઝનનો અનરાધાર વરસાદ વરસી રહ્યું છે। ત્યારે ફરી એકવાર ચાલુ વર્ષે મેઘ મહેર થતા કચ્છના વિવિધ ડેમ તેમજ નદી નાળાઓમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશી છવાઈ છે। કચ્છના અંજાર તાલુકામાં આવેલા ખેડોઈ ગામના શીતલા ડેમમાં નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે। સમગ્ર વિસ્તારમાં ખેતી માટે શીતલા ડેમમાંથી પાણી મળી રહે છે। આ ડેમ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ત્યારે ગામના સરપંચ સાથે સૌ આગેવાનો ખેડૂતો તેમજ ગ્રામજનોએ સાથે મળી શાસ્ત્રોક્ત વિધિ સાથે ડેમના વધામણા કર્યા હતા। અમારો આ જે ડેમ છે એ ખેડોઈ માટે જીવાદોરી સમાન છે। આ ડેમના કારણે આ ખેડોઈ ગામ ખેતી પ્રધાન છે, ખેતી ઉપર વધારે આધાર રાખે છે અને ડેમમાં પુષ્કળ નવા નીરની આવક થઈ છે। આજે અમે ગ્રામ લોકોએ સરપંચ સાહેબ સાથે અમે એના નવા નીરના વધામણા કર્યા અને જેના લીધે જે પાણીના તર નીચા જતા હતા એ તર ઊંચા આવશે અને દર વર્ષે જે મોટર નીચે ઉતારવી પડે એ મોટર નીચે નહીં ઉતારવું પડે। શ્રીકાર વરસાદ થયો છે, પણ ગઈકાલે અનરાધાર બપોરે 2 વાગ્યાથી કરી અને સાંજના 5 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ થયો હતો। જે નીચાણવાળા વિસ્તાર છે એની અંદર મકાનોના અંદર પાણી ઘૂસી ગયા હતા, એ થોડીક દુઃખની વાત છે, પણ એકંદરે ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી છે। અને જેમ ડેમ બન્યો એમાં 4થી વાર ઓગણ્યો છે અને નવા નીરના વધામણા કરવા માટે તેને અમે ગ્રામજનો ખેડોઈના લોકો આજે અહીંયા આવ્યા છીએ। આ અમારા ડેમનું નામ છે ખેડોઈ, અંજાર તાલુકો, અને શીતલા ડેમ છે। અને અમારે કુલ વરસાદ તો વાવાઝોડા વખતે પણ 7-8 ઇંચ ત્યારે થઈ ગયો હતો અને ગઈકાલે જ ખાલી 3 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો। આ ઘણા બધા આજુબાજુના જે ગામડા છે, મથડા છે, ભુવડ છે, અને આ નદી જીવતી થશે અને આગળ કુંભારિયા અને વલાડિયા થઈને સંઘડ બાજુ જોગણીનારના દરિયાને મળશે તો એ બધા ગામડાઓને પણ આ ડેમનો ફાયદો થશે।